ફ્રેન્ડ્સ, આજે પણ હું એક તમારી માટે નવી વાર્તા લઈને આવી છું. બરાબર, તો તમે બધા ધ્યાનથી જોજો અને સાંભળજો, પછી હું તમને પૂછીશ તો તમારે તેના પ્રશ્નો મને ના જવાબ આપવાના છે. ઓકે, ઓલ ધ બેસ્ટ. તો બાળ મિત્રો, ધ્યાનથી વાર્તા જોજો અને સાંભળજો. એક જંગલ હતું, તેમાં એક સસલો અને એક શિયાળ રહેતા હતા. તે બંને જણાને પાકી ભાઈબંધી હતી. બંને જણા એક દિવસ ગામ જતા હતા. રસ્તામાં બે માર્ગ આવ્યા. એક માર્ગ હતો ચામડાનો અને બીજો માર્ગ હતો લોઢાનો. લોઢાનો એટલે કે લોખંડનો. શિયાળ કહે કે હું ચામડાના રસ્તે જાઉં છું. પછી શિયાળ તો ચામડાના રસ્તે ચાલ્યું અને સસલો લોઢાના રસ્તે ચાલ્યું. લોઢાના રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને ખૂબ ભૂખ લાગી હતી, તેથી તે બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું, ત્યાં તો સસલાભાઈને ગાંઠિયા અને પેંડા હાથ લાગ્યા. સસલાભાઈએ તો ખૂબ ખાધું. પછી લાંબા થઈને મઢીના બારણા બંધ કરીને સૂઈ ગયા. એટલામાં બાવો આવ્યો ને મઢીના બારણા બંધ જોઈને બોલ્યો કે મારી મઢીમાં કોણ છે? અંદરથી સસલાભાઈ રોફથી બોલ્યા, એ તો સસલાભાઈ સાંકરિયા, ડાબે પગે ડામ ભાગ બાવા, નહીતર તારી તુંબડી તોડી નાખું. બાવો તો ડરીને ભાગી ગયો. બાવો ગામમાંથી એક પટેલને લઈ આવ્યો. પટેલ ઝૂંપડી પાસે જઈને બોલ્યો, બાવાજીની ઝૂંપડીમાં કોણ છે? અંદરથી રોફ કરીને સસલાભાઈ ફરી બોલ્યા, એ તો સસલાભાઈ સાંકળિયા, ડાબે પગે ડામ ભાગ પટેલ, નહીતર તારી પટલાઈ તોડી નાખું. પટેલ પણ ડરીને ભાગી ગયો. પછી પટેલ ગામમાંથી મુખિયાને લઈ આવ્યો. મુખી કહે, કોણ છે બાવાની ઝૂંપડીમાં? સસલાભાઈ ફરીથી રોફ કરીને બોલ્યા, એ તો સસલાભાઈ સાંકળિયા, ડાબે પગે ડામ ભાગ મુખી, નહીતર તારું મુખી પણ તોડી નાખું. આ સાંભળીને મુખી પણ ભાગી ગયો. પછી તો બાવાજી પણ ભાગી ગયા. આમ બધા જ ભાગી ગયા. પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા અને શિયાળને મળ્યા અને બધી વાત કરી. શિયાળને પણ ગાંઠિયા અને પેંડા ખાવાનું મન થયું. શિયાળ કહે, ત્યારે હું પણ મઢીમાં જઈને ખાઈ આવું છું. સસલું કહે, ઠીક છે, જા, તારે ગાંઠિયા અને પેંડા ખાવા હોય તો જા. શિયાળ તો અંદર ગયું. ત્યાં તો પાછા બાવાજી આવ્યા અને બોલ્યા, મારી મઢીમાં કોણ છે? શિયાળ હળવેકથી બોલ્યું, એ તો શિયાળભાઈ સાંકરિયા, ડાબે પગે ડામ ભાગ બાવા, નહીતર તારી તુંબડી તોડી નાખું. બાવાજી તો અવાજ ઓળખી ગયા એટલે કહે, આ તો શિયાળ છે. પછી બાવાજીએ બારણા ખોલ્યા અને શિયાળને બહાર કાઢ્યો અને ખૂબ માર માર્યો. શિયાળને તો ગાંઠિયા અને પેંડા ઠીક ઠીક મળ્યા. જોયું બાળકો, પેંડા અને ગાંઠિયા ખાવાની લાલચમાં શિયાળને દંડા ખાવા પડ્યા. તો ફ્રેન્ડ્સ, વાર્તા સાંભળવાની મજા આવી ને? કહો જોઈએ, કોની વાર્તા હતી? હા, એકદમ સાચું, સસલું અને શિયાળની. જોયું બાળ મિત્રો, સસલું અને શિયાળ બંનેને શું ખાવું હતું? ગાંઠિયા અને પેંડા. પણ સસલાભાઈ એમની ચતુરાઈથી ગાંઠિયા અને પેંડા ખાઈ શક્યા. જ્યારે શિયાળભાઈને તો શું થયું? ગાંઠિયા અને પેંડા તો ખાવા ન પણ મળ્યા, પણ એમને તો દંડા ખાવા પડ્યા. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે કોના જેવું બનવાનું છે? સસલા જેવું ચતુર બનવાનું છે. ઓકે, તો હવે હું રજા લઉં છું. ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી મજામાં રહેજો. ટેક